કોવિડની કપરી પરિસ્થિતિમાં તબીબી સેવા આપનાર ઇન્ટર્ન તબીબોએ સ્ટાઇપન્ડની માંગ કરી હતી. સરટી હોસ્પિટલમાં કોવિડની કપરી પરિસ્થિતિમાં તબીબી સેવા આપનાર ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સ્ટાઇપન્ડના રૂપિયા 13,000 તદઉપરાંત કોવિડમાં નિરંતર કરેલી કામગીરી બદલ દર મહિનાના રૂપિયા 5,000 વધારે ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. અત્યારે કોરોનાની મહામારીને જોતા ફર્સ્ટ વીકની સાપેક્ષે અત્યારે કેસો વધારે આવી રહ્યા છે અને અમારી સિનિયર બેચે જે રીતે સરકારને માંગણી કરેલી કે 13,000 સ્ટાઇપન્ડ ઉપરાંત એને 5,000 રૂપિયાનું વધારે કોવિડ અલાઉન્સ મળે તો એ માંગણી સરકારશ્રીએ સ્વીકાર કરેલી છે અને અમે પણ એ રીતે સરકારને સાથ આપવા માટે પૂરી કોશિશ કરી રહ્યા છીએ અને તો અમે પણ સરકારને એ રીતે વિનંતી કરીએ કે અમને પણ 13,000 ઉપરાંત 5,000નું કોવિડ અલાઉન્સ પૂરું પાડવામાં આવે. થેન્ક યુ. કોરોનાની સેકન્ડ પીક આવી છે અને ગુજરાત તેમજ દેશમાં કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા છે. ગુજરાતની અંદર જ રોજના 2,000થી વધુ કેસ આવી રહ્યા છે. લાસ્ટ યર જેમ તમને યાદ હશે તેમ જે વખતે કોરોનાની શરૂઆત થઈ હતી તે વખતે અમારી સિનિયર બેચ 2015ના ઇન્ટર્ન ડોક્ટરે તેની અંદર ખૂબ જ સારો ફાળો આપ્યો હતો અને તેના બદલ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 22 ડિસેમ્બર 2020ના રોજ એક ઠરાવ મંજૂર કર્યો હતો જેના આધારે તેમને સ્ટાઇપેન્ડના 13,000 ઉપરાંત 5,000 રૂપિયા કોવિડ અલાઉન્સ આપવામાં આવ્યું હતું. આ વર્ષે પણ અમે તે જ પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ, પરંતુ સરકારશ્રી દ્વારા અમને એ બાબતે કોઈ જાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે અમને 5,000 રૂપિયા કોવિડ અલાઉન્સ મળશે કે નહીં. તો અમે સરકારને એ બાબતે મેલ કર્યો છે. અમારી કોલેજ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર ઉપરાંત GMARS હિંમતનગર, GMARS વલસાડ, GMARS જૂનાગઢ, PDU રાજકોટ અને સ્મિમેર સુરતમાંથી પણ આ પ્રકારના મેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જ્યારે પણ બીજી કોલેજની અંદર ઇન્ટર્નશીપ શરૂ થશે ત્યારે ગવર્મેન્ટ, GMARS અને પ્રાઇવેટ મેડિકલ કોલેજવાળા પણ આ રીતના મેલ કરશે અને સરકારશ્રીને રજૂઆત કરશે. અમે સરકારશ્રીને કોવિડ સામેની લડાઈમાં પૂરેપૂરો સહયોગ આપવા માટે તત્પર છીએ, પરંતુ જો સરકારશ્રી અમારી આ માંગણી સ્વીકાર કરશે તો અમને ખૂબ જ સારું પ્રોત્સાહન મળશે.